અખિલ વિશ્વમાં ફેલાયેલા મારા વહલા દર્શક મિત્રોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજે આપને વાત કરવી છે નવાબી કાળની જૂનાગઢની જેલ. કેટલાક સ્થળો એવા હોય છે કે ત્યાં જવું કોઈને ન ગમે અને જવાય પણ નહીં, છતાં જો ભૂલે ચૂકે જવાય જાય તો એ અનુભવ પૂરી જિંદગી યાદ રહી જતો હોય, એવું સ્થળ એટલે કારાગૃહ. પરમાત્મા પરવરદિગાર આપને ત્યાં કદી જ ન લઈ જાય એવી પ્રાર્થના, પણ હું આપને જ્ઞાન સમજણ માટે હાલ ત્યાં લઈ જાઉં છું. આપને આ જાણવું કદાચ ગમશે, રાજાશાહીમાં તો જેલની સજા ભયંકર કડક હતી અને જેલો પણ સાફ સુથરી કે સુવિધાવાળી નહોતી. ગુનેગાર ત્યાંથી કંટાળીને જ ત્રાસ જોઈને બીજા ગુના કરતા અટકતા હતા. આજે ભલે દુનિયા ઘણી બાબતોમાં બગડી હોય, પણ જેલ માટે અને જેલના કેદી માટેની સુવિધા માટે માનવતાવાદી બની છે. જેલમાં હવે તમામ પ્રકારની સુવિધા છે અને કેદી ધારે તો આરામથી પોતાની સજા પૂરી કરી શકે છે, એવું સરકારશ્રી અને ગૃહ ખાતાએ અને જેલરોએ આયોજન કર્યું છે. હા, ક્યાંક ક્યાંક જેલરો વળી નિયમો તોડે અને કેદીઓને વિશેષ સુવિધા આપે એવી વાતો પણ હવે બહાર આવતી થઈ છે. આજે આપને નવાબી કાળમાં બંધાયેલી જૂનાગઢની જેલ બતાવવી છે. જૂનાગઢમાં તો શું નથી એ ઓછી યાદી છે, અને બધું જ છે એની લાંબી લચક યાદી અને 2400 વર્ષનો સળંગ ઇતિહાસ આ નગર ધરાવે છે. નવાબ મહાબત ખાનજી બીજાને પ્રવાસનો અન્ય રાજાઓની જેમ ભારે શોખ હતો, આથી તેમણે ભારતભરના અનેક સ્થળોનો પ્રવાસ કરેલ. તેમાં જેમણે જયપુર, દિલ્હી, આગ્રા વગેરે વગેરે સ્થળે ગયેલા અને ત્યાં બધું જોયેલું. તેમાં તેમણે જોહરાની જેલ જોતા એવી સગવડતાવાળી જેલ બાંધવાનો વિચાર કરી એનો નકશો લઈ આવે. બીજા એક મત મુજબ દિવાન હરિદાસ વિહારીદાસે આ પ્રકારનો નકશો જેલનો બનાવ્યો હતો. કદાચ અહીં એવું બન્યું હશે કે નવાબ મહાબત ખાનજી બીજા જોહરાની જેલનો પ્લાન લઈ આવ્યા હશે, તે ઉપરથી દિવાન હરિદાસે આ પ્રકારનો નવો નકશો બનાવ્યો હશે અને તેનો અમલ નવાબ મહાબત ખાનજી બીજાએ તરત જ કર્યો હશે. આ જેલનું પ્રવેશ દ્વાર દક્ષિણાભિમુખ છે. જેલમાં દવાખાનું, નાનો બગીચો અને ફુવારો હતો. જેલના અંદરના ભાગમાં બે રાઉન્ડમાં અષ્ટકોણ ઓરડાઓ આવેલા છે અને બીજા અષ્ટકોણમાં વચ્ચે 50 ફૂટ ઊંચો મિનારો છે. અહીંથી ચારે દિશામાં ધ્યાન રાખી શકાય છે. આ જેલમાં સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર પૂરતા પ્રમાણમાં દરેક કોટડીઓમાં મળતી હોવાથી કેદીઓ ભાગ્યે જ પ્રદૂષિત વાતાવરણથી માંદા પડતા હતા. આ જેલ 453,077 કોરીના ખર્ચે બંધાઈ હતી અને એ પછી પાછો 89,255 કોરીનો ખર્ચ એમાં કરવામાં આવ્યો હતો. નવાબી કાળમાં ડોક્ટરોની જેલમાં વ્યવસ્થા હતી. ઈસવીસન 1908 પહેલાના 20 વર્ષમાં આ જેલમાં કોલેરાનો એક જ કેસ નોંધાયો હતો. આ જેલને વિવિધ પ્રકારના જોખમો અંગે વિચારીને બાંધેલી છે. જો ક્યારેય જેલ ઉપર હુમલો થાય કે જેલમાં કંઈ દંગલ થાય તો જેલમાં એક ભૂગર્ભ માર્ગ પણ બનાવે કે ત્યાંથી ગુપ્ત માર્ગે બહાર નીકળી શકાય કે અંદરથી લશ્કર બહાર મોકલી શકાય. કદાચ હવે આજે આ ગુપ્ત માર્ગ ઉપયોગમાં રહ્યો નથી. આ જેલમાં ફાંસીનો માછડો પણ નવાબી કાળમાં બંધાયેલો હતો.
પરંતુ જૂનાગઢ રાજ્ય અન્ય રજવાડાના પ્રમાણમાં બહુ જ જૂજ કિસ્સામાં ફાંસી આપતું હતું. કાદુ મકરાણીના જે સાથીદારો પકડાયા હતા એને આ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ જેલમાં ઈસવીસન 1900 આસપાસ 130 કેદીઓ હતા. આજકાલ આ જેલની ક્ષમતા 270 કેદીઓની છે, પણ છતાં કેદીઓ 380-85 આસપાસ એમાં રહેતા હોય છે. જેલ મેન્યુઅલ આમ તો એમ બતાવે છે કે કેદી કેદી વચ્ચે ધર્મ, નાત, જાત, લિંગ કોઈ પણ પ્રકારના તફાવત ન રાખવા, પણ અહીં નવાબી કાળમાં એક ભેદ જોવા મળતો હતો. આ જેલમાં હિન્દુ અને મુસ્લિમ બંને માટે અલગ અલગ રસોડા નવાબી સમયમાં હતા. એ સમયે આ જેલના કેદીઓ શેતરંજી, ધોતી, પછેડી વણતા, નેતરની ખુરશી ભરતા, ખસની ટટ્ટી અને ગિરનારના પથ્થરમાંથી મૂર્તિઓ બનાવતા હતા. એ સમયે આ જેલના જૂના કેદીઓ આ નવા આવનાર કેદીઓને એવું કામ શીખવાડતા હતા. નવાબી સમયમાં જૂનાગઢની આ જેલમાં જે કેદીઓ કપડાં વણતા હતા તે જ કેદી અને પોલીસને પહેરવાના રહેતા હતા. પટ્ટા અને બકલો પણ આ જેલમાં જ બનાવવામાં આવતા હતા. ચોક્કસ માપ અને નિયમ મુજબ કેદીઓને ખોરાક અપાતો. મુસ્લિમ કેદીઓને એક વખત કુરાને શરીફની નકલો આપવામાં આવી હતી, જેનું પઠન એકબીજા કેદી કરીને બીજાને સંભળાવતા હતા. રાજ્યના કોઈ શુભ પ્રસંગે આ જેલમાં કેદીઓને મીઠો ખોરાક અપાતો હતો. નવાબનો રાજ્યાભિષેક, સુન્નત સાદી મહોત્સવ, સાદી મહોત્સવ, મંગની, સિલ્વર જ્યુબિલી વખતે સારી ચાલચલગતવાળા કેદીઓને ખુશાલીમાં છોડી મૂકવામાં આવ્યા હતા. આ જેલના કેદીઓ એવી રાહ જોતા કે ક્યારે નવાબી રાજમહેલમાં કોઈ શુભ પ્રસંગ ઉજવાય અને અમને સારું ખાવાનું મળે, અમને આમાંથી મુક્તિ મળે. નવાબી સમયમાં કેદીઓનો લાલ પટ્ટાવાળા અને ભૂરા રંગના પટ્ટાવાળા બે જાતના અહીં પોશાક પહેરાવવામાં આવતા હતા. આજે પણ આ જેલ આટલા વર્ષે અડીખમ જૂનાગઢમાં ઊભી છે, પરંતુ એની અંદર થોડાક થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ જેલ આજે પણ વખણાય છે અને એની લોખંડી દિવાલો કોઈ તોડીને બહાર આવી શકે નહીં એવી એની કડક જાપતાવાળી સ્થિતિ છે. We'll be right back.